सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નો સ્વામી નારાયણ બધાય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ અઢાર એમાં છેલ્લે ઇંગોરાડા ગામની અંદર ત્યાંના લુના ખાચર જે છે એની આગળ જે મહારાજ વાતો કરે છે એની વાત કરે છે મહારાજે પંક્તિમાં પીરશ્યું ત્યાર પછીથી મહારાજે સત્સંગનો મહિમા કીધો સત્સંગ ક્યારે ટકે ખપ વિશ્વાસ ખપ અને વિશ્વાસને ઉદય થવાનું કારણ ચાર પ્રકારના પ્રલયનો વિચાર આવી બધી વાતો મહારાજે કરી અને મહારાજ એ વાત કરતા છેલ્લે એમ કે છે કે આ વાતનું જેટલું શ્રવણ કરે શ્રવણ કર્યા પછી જેટલું મનન કરે મનન કર્યા પછી વિચાર કરે કે આ વાતમાંથી આટલું મારે ગ્રહણ કરવું જોઈએ અને આટલું મારે છોડવાનું છે કથા વાર્તા દરમિયાન આવતી વાતોમાં કેટલીક વાતો આપણે સિદ્ધ કરવાની બાકી હોય અને કેટલીક વાતો આપણને સહજ મળી ગઈ હોય જેમ કે કથામાં આવે કે દારૂ ન પીવો તો આપણે એવા પરિવારમાં જ જન્મેલા હોઈએ કે દારૂ પીવાના જ ના હોય તો એ વાત કથામાં આવી એને શ્રવણ કર્યું એનું મનન કર્યું પણ નિદિધ્યાસમાં લેવાની જરૂર નથી કારણ કે એનો સાક્ષાત્કાર આપણને છે જ કે આપણે ક્યારે એની સામુ જોવાના જ નથી પરંતુ જે વસ્તુ એવી છે કે જે વસ્તુ આપણને છેતરે છે હજુ અથવા જે બાજુ આપણે લપસી જઈએ છીએ એવી વાત જ્યારે શ્રવણમાં આવે ત્યારે એનું મનન કરીને નિદિધ્યાસ કરવાથી સાક્ષાત્કાર થાય છે એ વાત કરતા મહારાજે પછી આગળ સત્સંગની અંદર વાત કરી કે જે સત્સંગની અંદર રહી અને બીજા કોઈ દેવોની આરાધના કરે છે એ ક્યારે અક્ષર પામતો નથી આગળ આધારણ સ્વામી લખે છે અનંત જાતિ કે જીવહી સત્સંગ મે આવન જોવું

મહારાજ કે છે આપના સત્સંગમાં અનંત જાતિના જીવ આવે છે એમાં કેટલાક ધીરજવાળા હોય છે અને કેટલાક ધીરજ વિનાના હોય છે ગઈકાલે મેં કીધું હતું આપણા અંતરમાં તપાસવું કે આપણામાં ધીરજ કેટલી છે ધીરજની પરીક્ષા દુઃખોના વાદળ જ્યારે આપણી ઉપર તૂટી પડે ત્યારે ધીરજની પરીક્ષા છે સુખની અંદર ધીરજની ચોક્કસ જરૂર પડે પણ દુઃખની અંદર ધીરજની અવશ્ય મેવ જરૂર પડે સુખની અંદર પણ ધીરજ એટલા માટે જરૂર છે કે સુખની અંદર જીવ છકી ન જાય અને અંદર ધીરજની એટલા માટે જરૂર છે કે દુઃખમાં જીવ મૂર્જાઈ ના જાય સુખ અને દુઃખ એ તો જીવનના પડછાયા જેવા છે આ શરીરનો જેમ પડછાયો પડે તડકો ને છાયો રાત પડે ને દિવસ થાય એમાં સુખ અને દુઃખનો અનુભવ આ પૃથ્વી ઉપર કોઈ એમ કે જન્મ્યો ત્યારથી મેં સુખ જ અનુભવ્યું છે એવો કોઈ નહી હોય અને કોઈ એમ કે હું જન્મ્યો ત્યારથી દુઃખ જ અનુભવ્યું છે એવો પણ કોઈ નહી હોય સુખ અને દુઃખ બંને રાત્રિ ને દિવસની જેમ સતત આવે છે ને જાય છે દરેકના જીવનમાં આવે ગ્રહી હોય ત્યાગી હોય સર્વે વાતે અમે સુખી થઈ શકીએ છીએ પણ અમારી પાસે પણ સ્વભાવનું દુઃખ હોય છે સ્વામીએ વાતોમાં કીધું છે અમે બધી રીતે સુખી બધાના ભાવ વધે ગમે એટલી મોંઘવારી વધે ડોલર ઊંચો જાય નીચો જાય રૂપિયો ઊંચો જાય નીચો જાય મંદી આવે તેજી આવે પણ અમારા સુખમાં કોઈ ફેર ના પડે પણ અમારા સુખમાં ફેર ત્યારે પડે કે જ્યારે સ્વભાવવાળો આવે સ્વભાવનું દુઃખ એ અમારી નાતમાં દુઃખ છે અને આશ્રમમાં તો સુખ દુઃખના તડકો જાતિના જીવો આ સત્સંગમાં આવે એમાં કેટલાક ધીરજવાળા છે અને કેટલાક અધીરા છે જેને ધીરજ નથી હોતી એવા ભક્તોને માટે અમે ગણપતિજી ને હનુમાનજી એ બે દેવને માન્ય રાખ્યા છે આપડી ધીરજ ખૂટે દુઃખ આવે એટલે કષ્ટ ભંજન દેવ કષ્ટનું કષ્ટને દૂર કરવાવાળા વિઘ્ન વિનાયક દેવ વિઘ્નને દૂર કરવા વાળા ગણપતિને લાડવાની માનતા કરો હનુમાનજીને સુખડીને તેલની માનતા કરો સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા તે કાંઈ આરાધના કરવા માટે પધરાવ્યા છે ગોપાળન સ્વામી ના દુઃખને દૂર કરવા જીવ પ્રાણી માત્રના દુઃખને દૂર કરવા સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા પણ મહારાજ કે હનુમાનજી ગણપતિની આરાધના કરવાની છૂટ મેં આપી છે હનુમાનજી ગણપતિ શ્રીજી મહારાજને માન્ય દેવો છે બીજું તો કાંઈ આવે જ નહીં બીજા કોઈ દેવી દેવતા આ જગ્યાએ આમ જાવ મટી જાય છે આ જગ્યાએ આમ જવાથી આમ થઈ જાય છે અહીં કંકુ પાડે છે અહીં ચોખા પડે છે અહીં આગળ આ થાય છે એ તો વાત જ નહીં એ તો મહારાજની નજરમાં જ નથી એ તો ભગવાનનો હરિભગત જ ના કહેવાય દોરા ધાગાન માંદડિયાન હજાર પ્રકારનું કરાવવા જાય આ વિધિ નોલો વિધિ આ જન્માક્ષરને આ ગ્રહ આ ગ્રહ એ તો સ્વામિનારાયણનો ભગત જ ના કહેવાય મહારાજે ના પાડી એને અંતકાળે અમે લેવા આવતા જ નથી સત્સંગમાં છે એને દુઃખ આવે છે એની ધીરજ નથી રહેતી તો તત્કાળ ફળ આપે એવા બે દેવતાઓને મહારાજ કે અમે માન્ય કર્યા છે હનુમાનજીને ગણપતિ તમારે વધુમાં વધુ મહારાજ કે મને તમને એમ થતું હોય કે મહારાજ તો કઈ સાંભળતા જ નથી પ્રાર્થના એવું તમને થાય અને તમારી ધીરજ ડગે તો હું તમને બે સ્ટેશન બતાવું છું એક હનુમાનજી એક ગણપતિ આનાથી આગળ તો નહીં જ મગરવાડી સિંહવાડી સમજ્યા ઘોડાવાળા ત્રિશૂળવાળા કોઈ નહીં કોઈ જગ્યાએ નહીં આ બે ધીરજ ખૂટે તો બાકી મહારાજ કે ધીરજ હોય ત્યાં સુધી તો મારામાં વિશ્વાસ રાખો મારામાં વિશ્વાસ રાખો પણ તમારી અંદર ધીરજ ઓછી હોય તો મારો ભગત હોય એ મહારાજા પોતાના વાળા માટે વાત કરે છે બીજા માટે કોઈ માટે વાત કરતા નથી બીજાને જે કરવું હોય કરે મહારાજને એની અરે કોઈ લેવા દેવા નથી પણ સ્વામિનારાયણ ભગવાનનો જે કહેવાય છે જેને કંઠી પહેરી છે જે એમ કે છે કે હું સ્વામિનારાયણયો છું તો મહારાજ કે વધુમાં વધુ આગળ જો મને મારી અંદર થી મહારાજ તો છે ભગવાન પણ કઈ સાંભળતા નથી તો એક સ્ટેપ હેઠું ઉતરે તો હનુમાનજી ગણપતિ ઉધી જાજે ભાઈ પણ એનાથી વધારે ઓહો અમે ઈન્ડિયા ની અંદર એક એક ઘર હતું એક વિદ્યાર્થીનું તે ગુરુજી કે જરા જજો અને થોડું એનું ઘર સાફ કરી આપજો અમને ખબર નહીં ઘર સાફ કરી આપજો એટલે ગુરુજી ખાલી એટલું કોડ ભાષામાં કીધેલું કે એનું ઘર સાફ કરી આવજો એટલે હવે ઘરની અંદર બીજું આમ તો અનુમાન થઈ જાય કે એના ઘરમાં બીજી કોઈ ઉપાસના હોય તો એને ચોખ્ખી કરવાની ગુરુજી કહેતા હશે તો ઘરમાં ગયા ને તો ઘરની અંદર જ્યાં જો એને લીલી પડીકી બાંધેલી ક્યાંક પ્લગમાં બાંધેલી હોય ક્યાંક આ બાજુ બાંધે ક્યાંક દરવાજે બાંધેલી હોય ક્યાંક રસોડામાં બાંધેલી એટલી બધી પ્રકારની પડી પડી આખા ઘરમાં નાની આટલી આટલી લીલા કલરના કપડામાં ભાઈ આ આ શું છે તો પડીકી ફકીર આવ્યા હતા અને અમારા મારા પપ્પાને કેન્સર થયેલું એ કેન્સર કેન્સર મટી જાય એના માટે એમને કીધું કે આ ઘરની અંદરથી બધી પણોતીઓ દૂર કરવા માટે આ વિધિ પંદર વીસ દિવસે આવે દસ હજાર નો વિધિ કરે એક પડી કે પપ્પા તો જતા રહ્યા પપ્પા તો કે આ દોઢ વરસ વિધિ ચાલ્યો અને એવું કહેતા હતા કે આ તો વહેલા જવાના હતા પણ મેં વિધિ કર્યો એટલે દોઢ વરસ ટક્યા પણ હું ગયા તો ખરા ને ગયા તો ખરા ને કોને ખબર દોઢ વરસ કેમ ટક્યા મેં કીધું આ બધું કાઢો તો હવે છોકરા તો આપણે ત્યાં ભણેલા હોય એટલે તૈયાર થઈ જાય તરત જ હા સ્વામી બધું કાઢ લો મેં કીધું તાર મમ્મીને પૂછ પહેલાં મમ્મીને પૂછવા ગયા એના કે સ્વામી કે હવે સાધુ કે છે એટલે જેમ પેલા ફકીરમાં હોય એમ સાધુમાં હોય વાંધો નહીં પણ તું ના અડતો કે સ્વામી ભલે એમની હાથે અડે એ કે કાઢવાનું કીધું છે પણ એવું કીધું કે તું ના અડતો એટલે અમે કોઈ ના અડીએ એવું કે છે વાંધો નહીં અમે કાઢીએ તો તો વાંધો નહીં ને એટલી બધી એટલી બધી જગ્યાઓ એવી એવી પડીકીઓ મૂકેલી બધી અલગ અલગ પ્રકારની એ બધી ભેગી કરીને આવડું પોટલું થયું એ તો કચરામાં નાખ્યા હવે તો એની મમ્મી સાંભળી ગઈ નાના સ્વામીને કોઈ એમની ગાડીમાં લઈ જાય અહીં નહીં અમને નડે કે પછી તો નડે એને ઘરમાં ઠેક રાખી દીધું સારું અમારી ગાડીમાં પાછળ મૂકી દો બે દી રોકાવાના અમે તા ત્યાં કથા અમારી ગાડી મૂકી દે ત્યાં ભાઈ મહારાજની વાતો કરે ને કેટલું કર્યું હોય પછી ગુરુજી ગયા થાળ કર્યો ત્યારે હચવાય ત્યારે મહારાજની ઉપાસના પાકી થાય જીવ તો ક્યાં ક્યાં ભટકાઈ જાય એટલે મહારાજના આપણે છીએ ને એને એટલું તો સાવધાન રાખવું કે શ્રીજી મહારાજને છોડીને આપણે બીજે જઈએ છીએ ને જ્યારે માથું ઘસવા મહારાજને બિલકુલ ગમતું નથી આપણા પરિવારમાં તો એટલું તો બહુ ચોક્કસ ખાતરી છે કે લગભગ ગમે એટલું દુઃખ આવે તો કોઈને મહારાજ સિવાય બીજે પ્રતીતિ આવે એવી જ નથી માગે તો મહારાજની પાસે માગે મહારાજ કાંઈ હરખું કરો આવે એમ કે મહારાજને કહેવાય એનો વાંધો નહીં એ ધીરજવાળા છીએ આપણે પણ કદાચ અધીરા હોઈએ તો ગણપતિ હનુમાનજી સુધી હજુ બીજા ત્રણ ઉમેરે છે મહારાજ અને તે બંને દેવ હરિભગત છે એ બે માંથી પાછા કોઈ એકને જ મુખ્ય માનવા એટલે કે તમારે દુઃખની રજૂઆત હનુમાનજી પાયા ગણપતિ પાયે બે પાસે ના કરવી કોઈ પણ એક પાસે કરવી કા તો ગણપતિના લાડવા હનુમાનજીની એવું છે કે અનન્ય ભાવે ભજો જેને ભજો એને અનન્ય ભજો બધી જગ્યાએ એપ્લિકેશન ના કરશો લોયર રાખવો હોય તો એક જ લોયર પાસે જવાય ડોક્ટર તો એ ડોક્ટર ભલે પેટ દુખતું હોય અને પેટના દુખાવાના ચાર ડોક્ટર અવેલેબલ હોય પણ આપણે ચારે ઉપ સવાર નવ વાગે આની એપોઇન્ટમેન્ટ લઈએ બે વાગે ઓલાની લઈએ પાંચ વાગે ઓલાની લઈએ તો પેટનો દુખાવો વધી જાય ઘટે નહીં કારણ એ છે કે દરેકની થીમ જુદી જુદી હોય દરેકની પ્રક્રિયા જુદી જુદી હોય એના અનુભવથી એ કરે એમ લોયર પાસે સલાહ લેવા જાઓ એક કેસની તો ભલે ચાર જગ્યાએથી એકવાર સલાહ લેવા પૂરતી લઈ લો પણ પછી નક્કી તો એકને જ કરવો પડે તો ચલાય ડૉક્ટરમાં એક જોવે લોયરમાં એક જોઈએ ઈષ્ટદેવમાં પણ એક જ જોઈએ અને સદગુરુમાં પણ એક જ જોઈએ અનન્ય ભગવાન સ્વામીની ઉપાસના અનન્ય આપણું હૃદય જ્યાં ઠરે ત્યાં પૃથ્વી પર સત્પુરુષો ઘણા બધા હોય એક જ હોય એવું નથી સત્પુરુષો ઘણા બધા હોય મહારાજને ધારી રહેલા મોટા પુરુષો મહારાજના મોકલેલા પૃથ્વી પર એક હોતા નથી ઘણા બધા હોય એમાંથી આપણી છાતી જેને જોઈને ઠરે આપણને જેના થકી સત્સંગનું બળ મળે જેના થકી આપણે મોક્ષના માર્ગે આગળ ચાલી શકીએ આપણને જેમાં વિશ્વાસ બેસે જેને મળવે માન્યું કલ્યાણ જેને આપણે જોઈ જોઈને આપણા જીવમાં દ્રઢ કર્યું છે કે પંચવર્તમાન યુક્ત આજ્ઞા ઉપાસના આપણા સાધુ છે એવાની સદગુરુ તરીકે ધારવામાં પણ નિષ્ઠા અનન્ય જોઈએ ગુરુજી જે સમજાવે છે કે મને મુક્તાનંદ સ્વામીમાં જેટલું હેત આમ ગુરુજી એક પછી ક્રમ પછી ચડતા 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 કે મને જેટલું મુક્તાનંદ સ્વામીમાં હેત એના કરતાં પણ કરોડો ગણું હેત મારા સદગુરુ કોઠારી સ્વામી નંદકિશોરદાસજી સ્વામીમાં એ શું શીખવાડે છે અનન્ય નિષ્ઠા અનન્ય નિષ્ઠા મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જ છે પણ પોતાના સદગુરુમાં પણ અનન્ય નિષ્ઠા જોઈએ ઈષ્ટદેવમાં પણ અનન્ય નિષ્ઠા જોઈએ બધામાં અનન્ય નિષ્ઠા જોઈએ જે કાર્ય જેના થકી કરાવવું છે એમાં અનન્ય નિષ્ઠા એરલાઇનો ટિકિટ ચાર લઈને આપણે બેઠા હોય જવું છે ઇન્ડિયા કે જવું છે અહીંથી શિકાગો કે જવું છે ટેક્સાસ હવે ચાર એરલાઇનની ટિકિટ લીધી કે યુનાઇટેડ ની લઈએ બરાબર પછી કોન્ટિનેન્ટલની લઈએ ડેલ્ટાની લઈએ એક દિવસ છવ્વીસ તારીખે જવું છે એટલે છવ્વીસ તારીખની બે વાગ્યાની લીધી ચાર વાગ્યા ની લીધી દસ વાગ્યાની લીધી ટિકિટ કેટલી કામ લાગશે બાકીના ત્રણમાં તો પૈસા વ્યર્થ જશે એના કરતા પહેલેથી ડિસિઝન લો કે કયામાં જવું છે નક્કી કરો કયામાં જવું છે એની સર્વિસ ચેક કરી લો એ ટાઈમે દરરોજ ઉપડે છે કે નથી ઉપડતી એ ચેક કરી લો બધું ચેક કર્યા પછી સસ્તી છે મોંઘી છે પણ લઈએ છે કેટલાની ટિકિટ એક જ બધી જગ્યાએ આપણે બરાબર સમજી લઈએ કે એક જ પણ ભગવાનમાં ખબર નહીં ઘણાને ત્યાં તો હોય ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવું આખું સિંહાસન હોય બધી ફ્લાઇટોને આ ઉતરતી હોય એવું હોય અરજીઓ બધે પહોંચતી હોય હવે નક્કી કોણ કરે દસ જગ્યાએ અરજી નાખે તો ઓલા કે હું કામ કરીશ આ કરશે કા કરશે શિવજી ત્યાં જઈને દૂધ ચડાઈને શિવજીને પ્રાર્થના કરે હનુમાનજી કરે ગણપતિ કરે તો ઓલા કે ઓલા કરી દેશે ને અરજી નાખી જ છે ને ઓલા ઓલા કે કરી દેશે અરજી નાખી જ છે ને પણ એક જ મહારાજ તમારો તમે જે કરો એ ચિંતા એને થાય માટે કે છે બહુ નીચા ઉતરો તો હનુમાનજી ગણપતિ સુધી જવું એમના જેવા બીજા કોઈ દેવ નથી એ બંને દેવ હરિભગત છે મહારાજ કે બે કોણ છે હરિભગત છે તે બે દેવ એટલે હનુમાનજી ગણપતિ પછી પાર્વતી મહાદેવજી અને સૂર્ય એટલામાં બધા જ દેવો આવી જાય છે આ પાંચ દેવતાઓમાં બધા દેવ આવી ગયા માતાઓના સ્વરૂપમાં શ્રીજી મહારાજે પાર્વતી નું સ્વરૂપ માન્ય કર્યું છે કારણ કે પતિવ્રતા છે શિવજી નું સ્વરૂપ માન્ય કર્યું સૂર્યનારાયણનું સ્વરૂપ માન્ય કર્યું આ પાંચ દેવોમાં બધા દેવ આવી ગયા અમારી આજ્ઞા લઈને તે દેવોને માને તે સાચો હરિભગત ડાયરેક્ટ નહીં મહારાજની આજ્ઞાને લઈને કે હું હનુમાનજી ગણપતિને માનું છું એ મહારાજની આજ્ઞાને લઈને શિવજી અને પાર્વતીને માનું છું એ મહારાજની આજ્ઞાને લઈને સૂર્યને માનું છું મહારાજની આજ્ઞાને લઈને અવતારોના ચરિત્રો ગાવું છું અને અવતારોની પૂજા વંદન અવતારોના ઉત્સવો કરું છું મહારાજ આજ્ઞાને લઈને મહારાજનો કોન્ટેક વચ્ચે રાખીને જે થતું હોય મહારાજ કે એ સાચો હરિભગત છે સાચો હરિભગત છે હોય મહારાજ ભગત સ્વામિનારાયણ કહેવાય ઘરમાં પ્રસાદી ના હોય અને પૂનમ ક્યાંય પાવાગઢ ભરવા જતો હોય આવાય છે બોલો હાલતા જતા હોય એ જે એમની દેવીની ઉપાસના કરે છે એના માટે સાચું છે એના માટે ખોટું નથી કારણ કે એ તો એનો ઉપાસક જ છે પણ જે સ્વામિનારાયણનો છે જેને આવા સર્વોપરી ભગવાન મળે એના ઘરમાં પ્રસાદીના ચરણારવિંદ હોય પ્રસાદીની મૂર્તિઓ હોય પણ સત્સંગ સ્વામિનારાયણ કેવા છે એની હમજનમાં લાખો ગાવ દૂર હોય કારણ એક જ છે મહારાજ સ્વામી વાતોમાં કે મહારાજ અને મુક્તાનંદ સ્વામીને મળેલા રહી ગયા ને ચડી ગયા કારણ કે એને કોઈ સદગુરુ મળ્યા નથી એને કોઈ મળ્યો નથી સ્વામીને સમજાવવા વાળો મળ્યો નથી એટલે સહજ છે કે થાય જ એવું કોઈને અમેરિકાના પ્રેસિડેન્ટ હારે સીધો ફોન ઉપર વાત થાય એવો સંબંધ હોય અને જ્યારે કે ત્યારે ગાડી લઈને પ્રેસિડેન્ટ આવી જાય એટલો અંગત સંબંધ હોય અને એ જ્યારે કોઈ નાના ટાઉનના માણસોની પાછળ રખડતો હોય ત્યારે ઓલાને ખબર પડે ને ત્યારે ઓલાન શરમ આવે કે આની આની જોડે મારે મિત્રતા ના રખાય મારી લાચ જાય હું એને ઓળખું છું ના નાના માણસો પાછળ ફરે છે એને કઈ રાખ્યું હોય કે તમારે જરૂર પડે ને હું ના મળું તો તમારા મારા પીએ છે બેને ફોન કરી દેવા કામ થઈ જશે તોય આપણી ધીરજ ના રહે તોય ધીરજ ના રહે અને પછી આપણે હા આમ એવો હોય અમારે ત્યાં સિંગાપોરની અંદર એક દાદા હતા સભા થી દાદા બેઠેલા દાદા પછી સભા પૂરી થઈને દાદા ઊભા થયા તમારે કોઈ પણ વડોદરા જિલ્લાનું કોઈ પણ કામ હોય તો મને કહી દેવાનું દાદા તમે સિંગાપોરમાં રહો છો અને વડોદરા જિલ્લાનું કામ કોઈ પણ હોય કરી દેવાનું એનું શું કર કારણ કે મારા હાડુભાઈ વડોદરા રહેશે બરાબર દાદા તો વડોદરાનું કામ તમારા હાડુભાઈ કેવી રીતે કર દે આ મારા હાડુભાઈની બાજુની અંદર જે મકાન છે વડોદરાના કલેક્ટર જે છે કલેક્ટરના જે પટાવાળા તરીકે કામ કરે છે એનું મકાન એની બાજુમાં છે ક્યાં પટાવાળાનું ઘર ક્યાં એના હાડુ નું ઘર અને ક્યાં પાવર ઠેક સિંગાપુરમાં બેઠેલો બોલો એટલાનો પાવર તો કલેક્ટર અરે ઓળખાણ હોય એને વળી કેવો પાવર હોય એને કેવો હોય આ પાવર બધાના જોવા જેવા હોય ચાલુ પ્રસંગોમાં તો બધું બનતું હોય ને ત્યારે અમને પાછળથી સભા પૂરી થાય દાંત આવે આવું સાંભળે ને દાંત આવે કે જીવને આ બધા પાવર ચડે છે પુરુષોત્તમ નારાયણનો કોઈ પાવર નહીં એને સાચા સદગુરુ મળ્યાનો કોઈ પાવર નહીં આવા સ્વામિનારાયણ મળ્યા છે મને એનો કેફ ને પાવર કેવો હોય આવળા મોટા મળ્યા હોય સર્વ અવતારના અવતારી મળ્યા હોય એનો પાવર કેટલો હોય સામાન્ય જીવોનો પાવર માટે કે છે કે અમારી આજ્ઞા કરીને દેવોને માને સાચો હરિભગત છે ધીરજ વિનાના હરિભક્તોને માટે તો અમે જ તે દેવોને માનવા પૂજવાની આજ્ઞા કરીશ કરી છે કોના માટે ધીરજ વિનાના હરિભક્તો માટે અમે જ મહારાજ કે આજ્ઞા કરી છે હા કેટલાક સૂર્યના મંત્રો બોલતા હોય એમ એક છે એવી એક એવું છે કે સૂર્યના મંત્રોનો રોજ જપ કરો આટલો તો તમને ધનની પ્રાપ્તિ થાય ગણાય હોય તે સૂર્યના રોજ એ બાર મંત્રો બોલવાનો હોય મંત્રો રોજ બોલે ને અંજલી આપે સૂર્યનારાયણને ખબર નહીં વિન્ટરમાં કેમ ના સૂર્યનારાયણ અંજલી દેવી પણ રોજ દે એવાય હોય હરિભગત હોય તોય શું કરો તો કે હવારમાં એક સૂર્યનારાયણની માળા ફેરવું છું એક પછી આ નારાયણની માળા ફેરવું છું પછી એક આ નારાયણની માળા ફેરવું છું ઓહો આપણે સ્વામિનારાયણ જેવો કોઈ મંત્ર નહીં સ્વામિનારાયણ સિવાય બીજી માળાની આપણે જરૂર નહીં પણ રોજ અગિયાર માળા ફેરવે તો અલગ 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 બધાની માળા ફેરવે આ બધાનું કારણ છે ધીરજ ઓછી ને એટલે ધીરજવાળાને તો એક બસ હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે હમારે મન સ્વામી નારાયણ દુસરો ન ભાવે પ્રેમાનંદ સ્વામીનું આ પ્રભાત્ય છે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે અમારે મન સ્વામિનારાયણ દૂસરો નો ભાવે અમને તો ભાવે જ સ્વામિનારાયણ અમારું ખાવાનું સ્વામિનારાયણ ને ભાવે સ્વામિનારાયણ બીજું કંઈ ભાવે નહીં અમારે આવે સ્વામિનારાયણ ને ગાવે સ્વામિનારાયણ અમારે જે કરવાનું અમારે હેત કરવાનું તોય સ્વામિનારાયણ નારાયણ ઝઘડવું તોય સ્વામિનારાયણ નારાયણ બીજો કોઈ છેદ નહીં કોને આરે ઝઘડવું એવું જ્યારે અનન્ય ભક્તિ એક ભગવાન સ્વામિને વિશે થાય ત્યારે મહારાજ બહુ રાજી થાય અરે કોઈ પણ હનુમાનજી શું કે છે હનુમાન ચાલીસા માં ધરહી હનુમંત મને તો આવડતો કારણ કે આ મંદિરોમાં જઈએ ને લંડન કે આ ત્યારે શનિવાર વેલા ચાલીસા બોલતા હોય ત્યારે ભેગા ભેગા સાંભળ્યું હોય એ શબ્દ કે ઓર દેવતા ચિત્ત ધર એક હનુમાનજી હરિભગત છે આમાં શું આવ્યું હનુમાનજી તો હરિભગત

જેવા જે દેવો છે એ પણ અનન્ય ભાવથી ભજો એવું એ જો ઈચ્છા રાખતા હોય તો અનંત અવતારોના અવતારી ભગવાન સ્વામી નારાયણ એ તો એવું ઈચ્છે જ ને બાપા તમે મને છોડીને ક્યાં જાવ બીજી જગ્યાએ કેવી રીતે જાઓ મહારાજ એટલે તો કે છે તમે અમને એવા ન જાણો કે અમે પુરુષોત્તમ નારાયણ છે મધ્યના તેરમામાં મહારાજ કે તો એટલું જરૂર જાણજો કે મૂર્તિને અમે જોઈએ છે તો એ તમારું રૂડું થશે આટલો તો મહારાજને આપણને પોતામાં જોડી રાખવાનું તાન છે મહારાજ કે માટે અમે જે દેવોને માનવા પૂજવાની આજ્ઞા કરી છે પણ જે અમારી આજ્ઞા વિના મનમુખી થઈને માને છે મનમુખે જો માનહી તેહા સતસંગે ન સમજના એહા હમારે હમારી વર્તહી વરત જોયે હારી આજ્ઞા વર્તહી જોયે ન કી હરી જન જાનના સોય ન હરી જન જાનના સોય મનમુખી હોય ધર્મ અતંતા પાવલે કોઈ પાલે હોય કે મહાબલવતા ખપાન સબકો કરે ત્યાગા પાન સબકો કરે ત્યાગા જનાવત લોક મેં મહાવૈરાગા જનાવતલો કમે મહાવ પણ જે અમારી આજ્ઞા વિના મનમુખી થઈને માને છે તેને સત્સંગી જાણવા નહીં અમારી આજ્ઞા વિના જ્યાં ત્યાં માથું ઘસવા જતા રે અમારી આજ્ઞા વિના જ્યાં સુખ મળે એવું દેખાય એને પૂજવા માટે જતા રે એ અમારો સત્સંગી નહીં સત્સંગી ક્યારેય પણ જ્યોતિષશાસ્ત્ર સાચું છે ગ્રહો સાચા છે પરંતુ સત્સંગી ક્યારેય પણ જ્યોતિષમાં મારું આમ છે એટલે આ વિધિ કરાઈનું સુખી થવ આવો વિચાર સ્વામિનારાયણનો સત્સંગી હોય એને ના આવે જગતના લોકોને આવે જ્યોતિષશાસ્ત્ર પણ સાચું છે એ ખોટું નથી કોઈ જ્યોતિષનો જોવા વાળો સાચો જ્યોતિષી હોય અને એ જે કંઈ જોતો હોય એ સાચું જ હોય પણ કોઈને મંગળ નડે છે કોઈને ગુરુ નડે છે કોઈને આ નડે છે જે કંઈ નડતું હોય ને કોકને સફળતા આપે હોય જે કંઈ છે ગોઠવણી કરી કોને આપણા જન્મ સમયે જે કોઈ ગ્રહો નક્ષત્રોમાં જે કોઈ જગ્યાએ જે કંઈ ગોઠવણી થઈ કારણ કે એ જ્યોતિષ તો શું જે આપણું જન્મ સમય હોય એ જન્મ સમયે જે નક્ષત્રોની અને ગ્રહોની જે સ્થિતિ હોય એના ઉપરથી ભવિષ્ય નક્કી થતું હોય છે એના ઉપરથી એનું પ્રારંભ નક્કી થતું હોય છે તો એ સમયે ગોઠવણી કરી કોને મારી મરજી ના રે કોઈથી તરનું નવ તોડાય કરી કોને મહારાજે હવે એ ગોઠવની જે કરી છે એને ફેરફાર કરવાનો પ્રયત્ન એટલે કોની કોના કાર્યમાં હસ્તક્ષેપ કરીએ છીએ આપણે મહારાજના કાર્યમાં ભગવાન કે મારા કાર્યમાં તું હસ્તક્ષેપ કરે છે રહેવા દે મારું કાર્ય મને કરવા દે તું તારું કાર્ય કર તારું કાર્ય મને ભજવાનું છે તારું કાર્ય મારામાં વિશ્વાસ રાખવાનું છે ભગવાન કે છે તારું કાર્ય ખપ રાખી અને અંતકાળની ચિંતા કરીને મારા ધામમાં પહોંચવાનું છે મારું કાર્ય તને આ લોકમાંથી પ્રીતિ તોડાવીને મારા ધામમાં લઈ જવાનું છે આ મારું કાર્ય છે તને આ લોકની અંદર અન્ન અને વસ્ત્ર મારું કાર્ય છે આ મેં માથે લીધું છે તને અન્ન અને વસ્ત્ર વિનાનો તું મારો થઈને રહીશ તને અન્ન ને વસ્ત્ર વિનાનો ક્યારેય નહીં રાખું તારો અંતકાળ આવે તારો અંતકાળ આવે ત્યારે માખણમાંથી વાળ કાઢે એમ તને કોઈ પણ પ્રકારનું દુઃખ ન પડે એવી રીતે તારા આત્માને સુખરૂપ થાય એવી રીતે તને અહીંથી મારે અંતકાળે લઈ જવો આ મારું કાર્ય છે તારું કાર્ય મારામાં વિશ્વાસ અને મારું કાર્ય મારે તને મારી મૂર્તિ સુધી પહોંચાડવો આ બે કાર્ય છે બે કરાર આ બે દસ્તાવેજ આપણે હામાહામી થયેલા છે ભગવાન એગ્રીમેન્ટ આટલું છે આપણું હવે બાકીના એગ્રીમેન્ટ આપણે વચ્ચે લટકાવીએ મહારાજ આ ગાડી હરખી નથી બી લાવી દો ને મહારાજ આ નથી હારું ઘર આનથી થોડું મોટું કરી દોને એ તો બધી વચ્ચે વજગાળાની અરજો જેદી કંઠી પહેરીને જેદી સત્સંગી થયા તે દિવસે આપણે આ સત્સંગમાં કોઈ આવા સુખ લેવા માટે નહોતા આવ્યા તે તો એવું સાંભળીને આવ્યા હતા કે સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ સાચા સ્ત્રીધનના ત્યાગી સાધુ છે અહીં અંધકાળે ભગવાન લેવા આવે છે આ સત્સંગમાં રહીશું ભગવાનને ભજીશું તો અંધકાળે મહારાજ લઈ જશે આ લોકની અંદર પણ મહારાજ અન વસ્ત્રની ખબર રાખે છે આ લોકમાં આપણે બીજું જોઈએ હું ખાવાનું પહેરવાનું મળી ગયું છાપરું મળી ગયું ઢાંકવા માટે બસ પતી ગયું આટલું મહારાજ કે મારે દેવું દેવું દેવ રામાનંદ સ્વામી પાસે મહારાજ કે અમે માગી લીધું છું વરદાન માંગ્યું તમે શું કરવા ચિંતા કરો છો આકાશમાંથી લાડવા નાખશું દુષ્કાળ પડશે તો મહારાજ કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા હશો ને તો આકાશમાંથી લાડવા નાખશું તમે શા માટે ચિંતા કરો એ અમારી ચિંતા છે જે એની ચિંતા છે એને કરવા દેવાની અને આપણી ચિંતા આપણે કરવાની આપણી ચિંતા કેટલી મહારાજ સિવાય બીજે કંઈ મન ના ભટકી જાય સદગુરુની આજ્ઞા બહાર ના વર્તાઈ જાય આપણી ચિંતામાં આ છે ભગવાનની આજ્ઞા શિક્ષાપત્રીમાં લખેલી લોપાઈ ના જાય આ આપણું આપણી ચિંતા હવે ભગવાનની ચિંતા કહી આ મારો છે એટલે મારે એનું અન્ન વસ્ત્રનું પૂરું કરવું ને એનો અંત આવે ત્યારે લેવા જવું આ ભગવાનની ચિંતા છે હવે એની ચિંતામાં આપણે કરીએ તો પ્રોબ્લેમ થઈ જાય એનું એમને કરવા દેવાનું મહારાજને જ્યારે એમનું કાર્ય આપણે સુખેથી કરવા દઈએ ને ત્યારે બહુ આનંદ રહે માટે મહારાજ કે અમારી આજ્ઞા વિના મનમુખી થઈને માને છે તેને સત્સંગી જ જાણવા નહીં અમારી આજ્ઞા પ્રમાણે જે વર્તન રાખે એ પાકો હરિભગત છે એમ જાણવું મનમુખી થઈને જે બળ ઘણું દેખાડે મનમાં ધાર્યા બહુ ધર્મ નિયમ પાડે ખાન પાન વગેરે બધાને છોડી દે અને લોકમાં વૈરાગ્ય ઘણો દેખાડે મનમુખી થઈને કરે છે બધું સારું ઘણું બળ બતાવે આવા ભગવાન મળ્યા આવું આવા સંતો મળ્યા આવો સત્સંગ મળે બળ જબરજસ્ત મુખની વાણી દ્વારા બતાવે બ્રહ્માંડ ભાંગી નાખે એવું બળ બતાવે પણ મનના ધાર્યા પ્રમાણે ધર્મ નિયમને પાડે ધર્મ નિયમ કેવા પાડે મનના ધાર્યા પ્રમાણે હવે સંતો પત્થરમાં જમતા જોઈએ તો એ કે હુંય પત્થરમાં જમું હા પૂછો મોટા સાધનો કે હું કરું આવું એ કે કરો તો કરો પણ એ ના પાડે તોય આને આમ વૈરાગનો આમ ફૂંફાળો એટલો બધો જબરો લાગી જાય કે ના ના હું તો પથ્થરમાં જ જમું મોટા જેમ કે એમ કરી એટલે વૈરાગ મોટા જેમ કે એમ કરી એટલે તપ મોટા જેમ કે એમ કરીએ એટલે ધર્મ કારણ કે શાસ્ત્રોના ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યની આપણી માનેલી માન્યતાઓની વ્યાખ્યાઓ બધી ખોટી હોય છે એનાથી કાંઈ ફળ થતું નથી આપણા મનને પોષણ મળે અને મન અટંડ થાય અને મન પોષણ મળીને અટંડ થાય એટલે કરે હું બે પાંચ કોઈ સંતો ભક્તોનો દ્રોહ કરે આટલું કરે કોઈ ભગવાનના સંતો ભક્તોને આપણાથી ન્યૂન મનાવે બસ આટલું કરે મનનો ધાર્યો કોઈ ગમે એટલું તપ કરે ને મનનો ધાર્યો ગમે એટલો ધર્મ પાડે ને મનનું ધારી ભક્તિ કરે એટલે થાય શું પોતાને વિશે સારું દેખાય ને બીજાનું ન્યૂન દેખાય બીજાનું ન્યૂન દેખાય એટલે બીજા આગળ પણ એને ન્યૂન બતાવવા માટેનો પ્રયત્ન થાય એવા વિચારો આવે એમાંથી એને ફાયદો શું થયો ફાયદો કાંઈ ના થયો ફાયદો કઈ ના થયો કોઈ મોટા મોટા સંતો ભક્તોએ કીધું કે તમે પાંચ વાગે ઉઠીને ભજન કરજો ઓલા ભગત કે ના હું તો બે વાગે જ જાગી છું હવે બે વાગે જાગે એટલે કરે હું બીજા દસ હું હોય એને ડિસ્ટર્બ કરે સૌથી પહેલાં તો એમાં વળી પ્રભાતિયું ઉવા નિયમ રાખ્યું હોય તો પતી ગયું તમારે એટલે ભાઈ તું તો નથી ને બીજાને હુવા દેતો નથી આવી તો કેવી ભક્તિ પાછો બે વાગે માળા કરવા બે ને એમાં એમ રાખે સ્વામી કે એ વિચાર રાખે કે ઓલા કરીને આવે ને મારે બાકી તો વાંધો નહીં પણ એ બે પાંચ દી મહિનો દી તો હાલે પછી બધા કહે ને કે ભગત તો બહુ અમારા બહુ મોટા બે વાગે ઉઠીને રોજ ભજન કરે પછી ધીરે ધીરે સંકલ્પ થાય પછી માળા કરે ને તો બે થી પાંચ ઓલા ઉઠે નહીં સુધી એ જ સંકલ્પ થાય ખરા હું કે જો તો ખરા હું માળા કરું છું ઉઠીને એના કરતા હુઈ રહે ને મોટા આગને તો સારું થાય એના જીવનું મનમુખી થવામાં સારું કરીએ ને તોય મનનું ધાર્યું કરવામાં જો પ્રોબ્લેમ હોય તો વિચારો કે જે સારું કાર્ય નથી કરવાનું એમાં મનનું ધાર્યું કરતા હશે એની દશા શું થાય ધર્મ પાળવો હોય ભક્તિ કરવી હોય વૈરાગ રાખવો હોય તોય મોટાની આજ્ઞાને લઈને પછી કરવું એની જેટલી ઈચ્છા હોય એટલું કરવું તો પછી જે સારું નથી કહેવાતું અને જે ખરાબ કહેવાય એમાં મનમુખી થઈને વર્તતા હશે એની હું દશા થાય મહારાજ જો કેવાની વાત કરે છે અહીં તો મનમુખી કોને કીધો ઘણું બળ દેખાડે મનના ધાર્યા ધર્મ નિયમ પાડે એટલે ધર્મ નિયમ તો પાડે જ છે પણ કેવા છે મનના ધર્મ નિયમ ખાન પાન બધાને છોડી દે હમણાં જે ગરીબ ભગત હતા એને ચાંદ્રાયણ કરવું હતું આ પાટોત્સવ નિમિત્તે તો ચાંદ્રાયણ ઘી તેલ વિનાનું કરવું હતું સ્ત્રી ભક્ત હતા એટલે પુરુષ ભક્ત એમના હસબન્ડ દ્વારા પૂછાયું કે તેલ વિનાનું ચાંદ્રાયણ મારે એક મહિનો કરવાનું છે તો કયા દિવસે ચાલુ કરવું પેલા ભગત પૂછવા આવ્યા ગુરુજી કરવાનું શું કરવાનું સંતો પાસે એટલે સંતોએ કીધું પછી ગુરુજી આજ્ઞા કરી કે ચાંદ્રાયન કરવાનું પણ ઘી તેલ વિનાનું નહી ઘી તેલ વિનાનું નહીં કેતા જે કઈ રોટલી શાક જે બનાવેલું હોય એના ગોળા વાળીને જમો પણ ઘી તેલ વિનાનું એટલે તો લુખું થઈ ગયું એવું નથી જમવું હવે એમને એવું ચાંદ્રાયન શરૂ કર્યું તો એમનું ઘી તેલ વિનાનું કેમ કારણ કે એના હૃદયમાં શા માટે કરવું છે તપ છે એક ઇન્દ્રિયને જીતવા માટેનું તપ છે તો મોટાની આજ્ઞાએ એમને તેલ વાળું કર્યું તો એમનું ચાંદ્રાયન તેલ વિનાનું જ ગણાય મોટાની આજ્ઞા છે ને એટલા માટે મોટા પુરુષે કીધું આમ ફેરવો ફેરવી નાખ્યું પણ એ કે ના હું તો ઘી તેલ વાળું જ કરું અરે ગીતેલ વિનાનું જ કરું તો ઘી તેલ વિનાનું કરે તો ચાંદ્રા ના ગણાય અને ઘી તેલ કદાચ ગોળામાં ના જાય પણ માન ને અહમરૂપી ઘી તેલ જે આત્મામાં વધી જાય ને અને એનો જે કોલેસ્ટ્રોલ જામે ને જન્મો જન્મ ધરાવે એવો થાય એ ખરાબ મહારાજ તો આવા મનમુખીને ના પાડે છે તપ કરવા વાળો મનમુખી હોય ધર્મ પાડવા વાળો મનમુખી હોય મહારાજ કે અમને ના ફાવે તો પછી અયોગ્ય આચરણ કરવા વાળો મનમુખી હોય એ કેમ ગમે અયોગ્ય અયોગ્ય આચરણ કરવા વાળો મનમુખી હોય એ કેમ ગમે સેવા કરતો હોય પણ એના મનનું ધાર્યું જેમ ફાવે એમ કરતો હોય જેમ ફાવે એમ બોલતો હોય જેમ ફાવે એમ બધું કર્યા કરતો હોય એનું ધાર્યું જ બધું કરે બીજા પાંચ જણનું સાંભળે જ નહીં સેવા કરે છે પણ પાંચ જણનું સાંભળતો નથી એનું ધાર્યું જ કરે છે તેવો મનમુખી તો ગમે જ કેમ ધર્મને તપ એ મન મન મનને ધાર્યું ગમતું નથી એટલે કે મનને સ્વાદે માળા ફેરવે માળા ફેરવે તોય ના ગમે મોટાને શું કરાવવું છે એ ધ્યાન રાખવું પડે બીજું મહારાજ કે છે ફાટલ ટોટલ બસ નહી ધારે મેરો મુખ સે નામ ઉચ્ચારે મેરો મહિમા કહેવે બારી મેરો મહિમા કહેવે બારી કબ કરો વે મોએ સંભારી કબ કબહુ કરોવે મોએ સંભારી બહુ અઘરી વાત કરી દીધી છે બહુ ભારે વાત કરી દીધી છે ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રેક્ટિકલ ભગવાન છે ફાટેલા તૂટેલા કપડાં પહેરે મુખથી મારું નામ બોલતો રે મારો મહિમા ઘણોય કે સ્વામિનારાયણ ભગવાન જેવા તો કોઈ ભગવાન નહીં સર્વોપરી છે એમ કે અરે ક્યારેક મને હંભારીને રડે પણ ખરો એવો હેતવાળો હોય મને હંભારે ને તો આંખમાં મહારાજ કેને જળઝળિયા આવી જાય ટપ 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 આંસુ પડે આવો હોય મારામાં પ્રેમ વાળો સત્સંગનો ને સંતોનો મહિમા અપાર કેતો હોય સતસંગ સંત કો મહિમા અપારા કહી બતાવે વારમ વારા નિજ તન કો નાખે સુકાય નિજ તન કો કે દેખી દેખી તાઈ કોઈ ભગવાનના સંત હોય કે કોઈ ભગવાનના ભક્ત હોય ફાટેલા તૂટેલા કપડા પહેરતા હોય મુખથી ભગવાનનું નામ બોલતા હોય ભગવાનનો મહિમા કહેતા હોય સત્સંગનો ને સંતોનો મહિમા અપારનો અપાર કહેતા હોય પોતે ભગવાનને સંભારે ત્યારે રડી પડતા હોય અને વારંવાર મુખેથી એનો મહિમા બોલી બતાવતા હોય ને શરીરને નાખતા હોય ને કે એને દેખીને ભૂલા પડવું નહીં આમાં તો કોણ ભૂલો ના પડે પણ એને દેખીને ભૂલા પડવું નહીં દેખી ઉપરનો આટા ટોપ રખે કોઈ મોટા માનો આ બધો ઉપરનો આટા ટોપ છે કોઈ વાત આવી વ્યાસપીઠ હોય અને ત્યાં બેસીને ગમે એટલી મોટી વાતો થાય એનાથી કોઈની મોટપ નક્કી થતી નથી નથી થતી કોઈ ઉપરના ઉપકરણોથી મોટાની મોટપ નક્કી નથી થતી એમાં તો છેતરાય પણ જવાય છેતરાય પણ જવાય અને ઘણા છેતરાઈ ગયા છે એવું જોઈને પણ છેતરાઈ ગયા છે ફાટેલા તૂટેલા કપડા પહેરતા હોય ને શરીર નાખ્યું તપ કરતા હોય ને ને આંખમાંથી પડતા હોય પછી કોઈ ભૂલો ના પડે એવું બને ભૂલો પડી જ જાય એટલે મહારાજ કે કોઈ ભૂલા પડવું નહીં હજુ તો મહારાજ થી રહેવાતું નથી હજુ મહારાજ કે હજુ સાંભળો કેવો હોય અહોની કરે મેરા पलकन परहि नेत्रहि केरा संत से विरुद्ध वर्तन जाका संत से विरुद्ध वर्तन जाका काव्य कीर्तन करे में पाका काव्य कीर्तन करे में पाका शोषबमो विमुख कहावे अंत समय ही हम नहीं आवे संत कहे त्यू वरतही ही। संत कहे त्यू वरतही जेहि ही। सतसंगी की जान नेहि सतसंगी की जान ही ओहो केटलू महाराज आना હાચાને ઓળખાવા માટેનો મહારાજને ઈશક કેટલો છે કોઈ રીતે માને મળેલો મુમુક્ષુ કોઈ રીતે છેતરાઈ ના જાય ને ફસાઈ ના જાય આની ચિંતા મહારાજ કરે છે રાત દિવસ મારું ધ્યાન કરે પેલા ફાટેલ તૂટેલ કપડાને એ બધું તો ખરું જ હજુ આગળ કે છે મારો મહિમાય બહુ કે મને સંભારીને રડે ખરો મારું ધ્યાન રાત દિવસ કરે આંખનું મટકું પણ મારે નહીં કાવ્યો ને કીર્તનો ને મુખપાટ પાકા કરી રાખે મોઢે કાવ્યો આવડે મોઢે કીર્તનો બોલે આટલું બધું કરતો હોવા છતાં જેનું વર્તન સંતો થી વિરુદ્ધ હોય તો તે બધું મારાથી વિમુખ કહેવાય એના અંત સમયે અમે આવતા નથી સાવધાન થઈ જઈએ આપણે બધાય હું તમે બધાય સાવધાન થઈ જઈએ આમાં કઈ આપણા નંબર તો નથી લાગી જતા ને આપણે સારા હોઈએ તો કાંઈક આમાં નંબર લાગી ગયો તો મહારાજે તો અહીં આગળ ધમકી દીધી કે જે ગનો એ ભગવાનનું ધ્યાન કરે છે આંખનું મટકોય મારતો નથી ફાટેલા તૂટેલા કપડાં પહેરે છે શરીરને હુકવી નાખે છે રાત દિવસ મહારાજનો સંતોનો સત્સંગનો મહિમા કે છે તોય મહારાજ કે જેનું વર્તન સંતોથી વિરુદ્ધ મારાથી વિમુખ છે એના અંત સમય અમે આવતા નથી અને સંતો જેમ કે તેમ જે વર્તન રાખે તેને પાકો સત્સંગી જાણવો મોટા પુરુષ જેમ કે એમ જે કરે એ પાકો સાધુ પાકો સત્સંગી ગુણાદિતાનંદ સ્વામી કે મોટાની આજ્ઞા કરીને ત્રણ ટાના ખાતો હોય આળસુ હોય આળસુ હોય ને ત્રણ ટાના ખાતો હોય ને તો એ અક્ષરધામમાં જાય અને મનનું ધાર્યું આખા મંદિરનું કામ કરતો હોય એકલો અને શરીરને હુકવી નાખતો હોય તો એ સ્વામી કે ધામનો મેળ ના પડે વેર મનનું ધાર્યું કરવા સાથે છે તપ એ તો સારું જ છે ભજન તો ધ્યાન કઈ ખોટું છે ભગવાનનું આંખનો પલકારો ના મારે એમ ધ્યાન કરવું આમ ટાટક નજરે મહારાજ ને જોવા શું ખોટું છે કાવ્યોની કીર્તનો મોઢે આવડતા હોય શું ખોટું છે ભગવાનનો સંતનો મહિમા કેવો શું ખોટું છે ખોટું કાંઈ નથી પણ મનનું ધાર્યું કરવું એ ખોટું છે મનને ધાર્યા કથા કરવી ને એ ખોટું છે હું અહીંથી કથા કરું મને એમ કે બસ હું જ કથા કરું બીજા કોઈ સંત નહીં હું જ કથા કરું મને જ બધું જ્ઞાન છે એ મનનું ધાર્યું જગત આખું એમ જાણે છે હું ભગવાનના ગુણ ગાવું છું પણ મનનું ધાર્યું છે તો એ પણ વિમુખ છે ભગવાનથી સારી ક્રિયા છે તોય વિમુખ છે ખબર હોય કે મહારાજ મોટાની રૂચિ છે મોટાની આજ્ઞા છે મોટાને આવું ગમે છે તો બરાબર છે મોટાને નથી ગમતું તો ગમે એટલો ધર્મ સારો છે તોય નથી મારા માટે ગમે એટલી ભક્તિ સારી છે તોય નથી હા એક એક વાતમાં શ્રીજી મહારાજે છૂટ આપી નિષ્કામી વર્તમાન નિષ્કામી વર્તમાન એ તો મોટા પુરુષો હોય એને તે વાલું જ હોય પણ પોતાનું નિષ્કામી વર્તમાન તૂટે એવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું મહારાજે પોતાનું પણ કીધું કે અમે બેઠા હોય બાઈઓના દર્શન થતા હોય અને જો એવું હોય તો તમારે ત્યાંથી ભાગી નહી એની અંદર અમે કચવાતા હોય તો હારી પેટે કચવાવા દેવા આવું મહારાજે કીધું કચવાવા દેવા અમને પણ અમારી આજ્ઞા ના માનવી આ એક જ જગ્યાએ છે બાકી હજારોને એ પણ કહેવા માટે જેને કોઈ દિવસ એનો પગ ક્યાંય ક્યારેય પણ એનું મન ચલાયમાં નથી થયું એવા બાકી બધી જ જગ્યાએ ભગવાનના મોટા પુરુષોને પૂછીને જે કરવામાં આવે એ સાર્થક થાય કાચો લોટ ખાઈને ગુણાદિતાનંદ સ્વામી ભેગા કાચો લોટ ખાઈને રહેવાવાળા હતા ખબર નહીં ક્યાંક ગયા શાસ્ત્રમાં લખાનું નહીં અને મોટાની આજ્ઞા કરીને લાડવા ખાવા વાળા માટે મનમુખી સત્સંગ સારા હોઈએ આમાં જે પોતે સારા ગણાતા હોય અને જેને કોઈ પાંચ હરિભગત ભેગા થઈને હારા કેતા હોય ને એવા અમે ત્યાગી ગ્રહી આપણે બધાને સાવધાન થવાની જરૂર છે જેને પાંચ જન ભેગા થઈને કે છે કે તમે બહુ હારા સાધુ છો તમે બહુ હારા હરિભગત છો પાંચ પચીસ જન જેને કે છે એ બધા સાવધાન રહે કારણ કે નુકસાન એને 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 મનનું ધાર્યું કરવાની ટેવ પડે પડે જે ગરીબ છે સત્સંગમાં એ મનનું ધાર્યું કરી જ નથી શકવાનું એને મનનું ધાર્યું કોઈ કરવા તો હશે કોઈક મૂકી દેશે મૂકી દેવાના છે પણ જેને કાંઈક થોડી ક્રેડિટ મળી સત્સંગમાં ભગવાનને મોટાની જે ઈચ્છાથી અને પછી ત્યાં આગળ છોડવું મોટાની પાસે છોડી દેવું પોતાનું બહુ કઠન પડે ધ્યાન સ્વામી તે સ્વામીને ખીચડીની અંદર ઉંદરની લીંડીઓ આવી ગઈ તે સ્વામીને છે ને પેટમાં આફરો ચડી ગયો અને પછી બીમાર થઈ ગયા અને પછી નિત્યાનંદ ગોપાળન સ્વામી ગયા સ્વામી કેમ આમ તમે કોઈ સેવક નથી રાખતા સ્વામી કે સેવક છે પણ હવે ધ્યાનનું અંગ છે એને બીજા ગામડે ગયા અરે હોય પણ ધ્યાનનું અંગ પણ આ તો સ્વામી તમારી સેવા આવી સ્વામીએ જઈ પેલા સાધુને હલબલાયા ધ્યાનમાં જ બેઠેલા હતા સાધુરામ સાધુરામ જાગ્યા નહીં પછી જગાડ્યા મહારાજ પોતે અને મહારાજે પોતે કીધું સાધુ આ ધ્યાન છોડો અને આ સ્વામીને જરા હરખી ખીચડી રોટલો ઘડી દો મોટા વૃદ્ધ સાધુ છે આની સેવા કરો એમાંથી મૂર્તિ સિદ્ધ થાય અરે મહારાજ તમે મારા ધ્યાનમાં આડા આવ્યા કે કેમ અને માયામાં નાખો હું તો ધ્યાન જ કરવાનું ધ્યાન થયું નહીં જગતનું ધ્યાન થયું જગત ભેગા થઈ ગયા ધ્યાન હતું પણ જ્ઞાન નહોતું તો પ્રોબ્લેમ બધા ધર્મની ભેગા જ્ઞાન જોઈએ ભક્તિની ભેગા જ્ઞાન જોઈએ જ્ઞાન કહ્યું તો જ્ઞાન એ જ કે મોટાને આ ગમે છે કે નહીં મોટાની એટલે તો આપણે ચાતુર્માસની અંદર જે કોઈ નિયમો લઈએ પણ મોટા પુરુષની સાક્ષીએ લઈએ છે મોટા પુરુષને પૂછીને લઈએ છે સંતોને પૂછીને લઈએ છે તો જ એ નિયમનું ફળ થાય બાકી મનનું ધારી તો બધું જ કરે પણ જીવને એનાથી કોઈ ફાયદો ના થાય કઈ ફાયદો એવા તો કેટલા છે આ સત્સંગમાં કેટલા છે જેનો ગુરુ જ મન છે જેના ગુરુ જ મન મન એ જ એના ગુરુ કોઈ ગુરુ નહીં મન એ જ ગુરુ એને જ્યારે જે ફાવે એ કરે એને જે ફાવે ને જ્યારે જે કરવું હોય એ કરે એના ગુરુ જ મન તો મન ક્યાં લઈ જાય માયામાં લઈ જાય ભગવાન કે અંત સમય અમે તો આવતા નથી અમે નથી આવતા એકાદશી હોય તો આ સત્સંગમાં એવી કથાઓ છે કે મોટા પુરુષોએ કોઈ મંદિરના કામકાજ ચાલતા તો એ લોકોને અનાજ જમાડી દીધું છે એકાદશીએ બોલો અને હરિભક્તો જમી ગયા એ મનનું ધારેલું મૂક્યું જમી ગયા મનનું ધારેલું મૂક્યું એકાદશી લખી કોને ને ઋષિ મુનિ પ્રત્યક્ષ મોટા આવડા મોટા હોય હા એમાં વિવેક એટલો રાખવો પડે વિવેક એટલો રાખવો પડે એ આજ્ઞા પાડવામાં કે ખબર હોવી જોઈએ કે આ મોટા પુરુષ છે હા નહી તો પછી મારા જેવા બધા આલ્યા માલ્યા બધા ભેગા થઈને કે ઓહો આજે તો આને ઊંધી લટકાવી દો આજે તો આ કરી લો આ કરી લો એમ નહીં એવા જે છે કે જેના ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થઈ ગયા છે જેને જીવનું કલ્યાણ કરવાની જ ખેવના છે એવા મોટા પુરુષો એની ઈચ્છામાં રહી અને જે જીવે છે એને ચોક્કસ ફાયદો થાય છે માટે મનમુખી મહારાજ કે અમને ગમતો નથી મુક્તાનંદ સ્વામી સુરતમાં ગયા હતા તે સુરત ગયા સુરતના હરિભક્તો કે સ્વામી અમે અથાનું બનાવ્યું છે મહારાજ માટે તો અથાણાની બરને કોઈ પહોંચાડે બરફી પહોંચાડવી છે મહારાજને તો કોઈ પહોંચાડે એવા ખરા તે નિર્ગુણાનંદ સ્વામી એટલે સ્વામી ત્યાં નાના સંત તે સ્વામી ઊભા થયા સબમથી કે હું ગટપુર પહોંચાડી દઉં પણ મારે કોઈ જોડ જોઈએ સ્વામીને કે મુક્તાનંદ સ્વામીન કે મુક્તાનંદ સ્વામી વડીલ સાધુ એટલે મારે જોડ જોઈએ ત્યાં એક શાંતાનંદ ગોદળિયા કરીને એક સાધુ બેઠેલા હતા શાંતાનંદ ગોદળિયા કેતા ગોદડી રાખતા હશે હારે ના રે એટલે એનું નામ શાંતાનંદ ગોદળિયા પડી ગયેલું તે થયા કે નિર્ગુણાનંદ સ્વામી સાથે હું જઈશ અને તમે ના કેશો તોય જઈશ ને આ કેશો તોય જઈશ મહાત્મા કો ક્યાં ઉપદેશ બધું છોડીને નીકળેલો હોય એ તો જો ભાવનાથી કંટ્રોલમાં રહે તો ભલે એને રહેવું હોય તો રે બાકી તો માં છોડ દીધી બાપ છોડ દીધો ઉમરા જેને આવા છોડ દીધા નાને તે એને કોઈની આગેમ રહે હોય તો રે ના રહે હોય તો કાંઈ નહીં ફક્કડ ગીરધારી એને કશું ના હોય મહાત્મા ની ઉપર કોણ મહાત્મા હોય મુક્તાનંદ સ્વામી કે મારે તમે જોડ ગોતવી હતી બરાબર તમે જો સામેથી જ જતા હોય અને તમે કોચ છો તો ભલે સ્વામી તો બહુ માતૃત્વવાળા ને સ્વામી એમ ના કીધું કે તમે મનનું ધાર્યું કરો છો કારણ કે એને સીધી ઓફર જ મૂકી દીધી કે તમે ના કેશો અને આ કેશો તો કે એને હાંકડ થોડી બંધાય છે બંધાય અમને ગુરુજી અમેરિકામાં રાખે કે અમે આ ત્યાં હાંકડો બાંધી છે હોનાની લોઢાની ચાંદીની કોઈ હાંકડો બાંધી છે ક્યાંય આટલા દેશ પરદેશમાં અમને વિચરણ કરાવતા હોય કે હાંકડો બાંધી છે કે આમ અમે આમથી એના હાંકડ ખેંચે એટલે આમ પાછા પડીએ ભાવના ધાર્યું છે કે બસ આ મોટા પુરુષ છે એના ચરણમાં કલ્યાણ છે એની ઈચ્છા મુજબ જીવવું ને એની ઈચ્છા મુજબ ચાલવું એમાં જ આપણું શ્રેય છે એ મગજ જ્યાં સુધી મોટાની કૃપાને યુક્ત હોય ત્યાં સુધી એવું રહે નહીં તો પછી થાય પેલા ભીંડાને કે હારું વડલા નીચે વિકાસ થતો નથી તો ભીંડો ક્યાંય પછી ઉગે તો જંગલી થાય મોટાના છત્રમાં હોય ત્યાં સુધી સુખી છે મોટાની છત્રની બહાર જાય એટલે ચાંદાળ જેવા અંતકરણ થઈ જાય ગમે એટલો બળિયો દેખાતો હોય પણ એને આમ થયું કે મોટાના છત્રની બહાર જઈને હું મોટો છું ને કઈ કરી લઈશ એ ગયો સ્વામીએ તો પછી કીધું સારું તો ગયા ગયા એટલે પેલો દુષ્કાળનો સમય ચાલે એટલે મહારાજ ગુપ્તવાસે રહીલા એટલે મહારાજ શું કરે એક આ ઓરડામાં રે બીજો ઓરડો ત્રીજો ઓરડો એ ઓરડાના નામ પાડેલા કાઠિયાવાડ કચ્છ ગુજરાત સોરઠ એટલે કોઈ આવે મહારાજ ક્યાં છે સોરઠ છે હોય ગઠપુરમાં જ પણ ગુપ્તવાસમાં કોઈને દર્શન નહીં દેવાના કોઈ આવે પૂછે ક્યાં છે મહારાજ અત્યારે ગયા છે ભાલમાં ગયા છે એટલે ઓરડાના નામ આવા પાડેલા મહારાજે તે અલગ અલગ ઓરડા મહારાજ રે એમાં ગુણાદિતાનંદ સ્વામી પહોંચ્યા એટલે ડેલે જઈને ખખડાવ્યું એટલે પૂછ્યું કે મહારાજ ક્યાં છે એટલે કે મહારાજ તો અત્યારે સોરઠમાં ગયા છે એટલે સ્વામી તો ઉન્મત ગંગાના કાંઠે સ્નાન કરવા માટે ત્યાં ગયા સ્નાન બધું હારે લઈને બધું ત્યાં મૂકેલું પેલી અથાનાની બરનીઓ ને બરફીન બધી ત્યાં સ્નાન કરતા હતા સ્વામી ત્યાં નાજા જોગ્યા એટલે સ્વામી એટલે સ્વામીને ખબર પડી ગઈ કે મહારાજ છે તો નાજા જોગ્યા અહીં છે એટલે નાજા જોગ્યાને પૂછ્યું નાજા મહારાજ ક્યાં છે હાચું કે સ્વામી મહારાજની તો હમણાં કંઈ ખબર નથી કઈ બાજુ ગયા છે ના ના મહારાજ તું અહીં છો એટલે મહારાજ અહીંયા જ હોય મને હાચું કહો નાજા જોગ્યા કે હું તપાસ કરું હમણાં સોરઠ બાજુ હતા મહારાજ તો મહારાજને જઈ સ્વામી પાછું કહી દીધું કે મહારાજને કહેજો કે અમે સુરત થી આવ્યા છે પ્રેમી ભક્તોએ બરફી મોકલી છે અથાણાની બરણીઓ છે તમને આપવા આવ્યા છે અને અમને દર્શન દે નાજા જોગીએ જઈને મહારાજને કીધું મહારાજ કે તમે એક કામ કરો એમને ઉકો કે અથાણાની બરણીઓને બરફી તમને આપી દે તમે કહેજો કે અમે મહારાજ સુધી પહોંચાડી દઈશું ને એ લોકો સુરત રવાના થાય કે મહારાજ તો અમને આવવાના નથી એટલે જઈને આને પાછી વાત કરી એટલે આમને નક્કી થઈ ગયું કે હમા ચલાવ્યો એટલે છે અહીંયા જ મહારાજ એ કે ના અમે અમારા હાથે આપીશું બર્ન્યોને અમારે તો એવી ઈચ્છા છે સોરઠમાં ગયા તમે સોરઠ બાજુ જઈએ તો કે હું તપાસ કરી આવું સાચી ક્યાં છે પાછા ગયા મહારાજ ભાઈ મહારાજ ઓલા સાધુ તો બિચારા બહુ દુઃખી થાય દર્શન દોન મહારાજ કે એવું કચ્છ બાજુ મહારાજ ગયા છે તો કચ્છ બાજુ મહારાજ ગયા છે અને કીધું તો સ્વામી તો કચ્છની વાત પકડી લીધી આ બાજુ મહારાજ નાજા યોગ્યાન કે ઘોડો લાવો આપણે કારિયાની જવું છે નાજાજો જ્ઞાન થયું કે મહારાજ કીધું કચ્છ બાજુ ઓલા સાધુ ન્યા પહોંચશે અને આગળ કારિયાની મહારાજ જાય છે અને દર્શન નહીં થાય એટલે એક પાર્ષદને બોલાવીને કે સ્વામીને કહેજો કે કારિયાની પહોંચે પાછલા રસ્તેથી પહોંચે આગળથી ના જાય એટલે મહારાજ હામાં ના ભટકાય અને ત્યાં આગળ વસ્તા ખાંચના દરબારમાં આવે આ બાજુ મહારાજ પહોંચ્યા ને સ્વામી મહારાજે ડેલી અરે સ્વામી ડેલી ખકડાવી નાજા તે કીધું એટલે છે કે નિર્ગુણાનંદ અહીંયા આવે છે મહારાજ કે અહીંનું એડ્રેસ કોને આપ્યું કે અમે અહીં છીએ એમ આ માઇલો ફૂટ્યો લાગે છે તે નાજો હસવા લાગ્યો પછી મહારાજ કે સારું સારું આવા દો સાધુને પછી લાવ્યા બરફી મૂકી પેંડા મૂક્યા બધું મૂક્યું અથાનંદ બધું પછી સ્વામી કે મહારાજ તમને મુકતા બહુ યાદ કરે છે સુરતના ભક્તો બહુ યાદ કરે છે મહારાજ કે હા તમને કંઈ કીધું છે હા મહારાજ એવું કીધું છે કે અમારા દંડવટ પ્રણામ કહેજો ને અમ ભેટ અમારા વતી તો મહારાજ કે આવો સ્વામી તમે અમે ભેટતા જઈએ તમને તમે એક એક હરિભગતનું નામ બોલો અને એક એક સંતનું નામ બોલો અમે તમને ભેટતા જઈએ સ્વામી બાવીસ નામ બોલ્યા તે બાવીસ વાર ભેટ્યા સ્વામીથી હવે મહારાજ થાકશે એટલે સ્વામીએ નામ બોલવાનું બંધ કર્યું અને પછી સ્વામી હેઠા બેઠા એટલે મહારાજ એ બેસી ગયા પેલા શાંતાનંદ કે મહારાજ મને એક વાર તો ભેટો એને તો પેલું જ હતું મગજ મને એક વાર તો ભેટો મહારાજ કે તમે તમારા મનનું ધાર્યું કરીને આવ્યા છો તમે મુક્તાનંદ સ્વામીને શું કીધું હતું તમે આ કહેશો તોય જઈશ ને ના કહેશો તોય જઈશ માટે તમને ભેટવું અમને કઠણ પડે સ્વામી કે ગુનાદાન સ્વામી કે મહારાજ એને અથાણાની બર્ન બરફીની બર્ન્યું બધું ઉપાડવા લાગ્યું મહારાજ ભેટોને એક વખત ત્યારે મહારાજ ભેટ્યા મહારાજ કે આ સાધુને બાવીસ વાર ભેટતા જેટલું કઠન નથી પડ્યું ને એટલું તને એક વખત ભેટતા કઠન પડે છે પેલામાં શું સ્ત્રીધનનો ત્યાગ નહોતો હતો બરફીના કરંડિયાઓ એને નહોતા ઉપાડ્યા ઉપાડ્યા હતા રસ્તામાં જેટલી તકલીફ ગુનાદિતાનંદ સ્વામીને પડી એટલી જ તકલીફ શાંતાનંદ સ્વામીને પડી પણ મહારાજને મંજૂર શું નથી મનનું ધાર્યું હવે આપણા બધાયના પોતાના પ્રતિબિંબો આપણે આપણી અંતરદ્રષ્ટિરૂપી અરીસામાં જોવા દિવસની કેટલી ક્રિયાઓ મનની ધારી થાય છે આ સત્સંગને મધ્યે આપણે મનનું ધાર્યું કેટલી વખત છોડ્યું છે અને કેટલી વખત રાખ્યું છે એનો જો હિસાબ કાઢીશું તો મનનું ધાર્યું કરવાનો સ્વભાવ આપણો વધી ગયેલો દેખાશે અને જ્યારે એ છૂટશે ત્યારે મુક્ત ભાવ સહેજે આપણા હૃદયમાં પ્રગટ થઈ જશે કથા વાર્તાને ધ્યાનને જે પોતાની શક્તિ પ્રમાણે કરે સંતોની આગળ દિન આધીન થઈને વર્તે સમજના અને નિર્માની થઈને જે વર્તે પાકો સત્સંગી છે દિન આધીન બસ ભગવાનને ગમે છે આ જ દિનપણું એ ભગવાનને ગમે છે દાસત્વને વશ દયાળુ દાસત્વ ભાવ જોવે અને દિન ભાવ જોવે એટલે ભગવાન એને વશ થઈ જાય લૂંટ કરે અને જાણીને ગરીબાઈ બતાવે ગરીબ હોય એ તો બધાને ગમે ને એટલે ઉપરથી આમ ગરીબ રે હા 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 ગરીબ આ ગરીબ કહેવાય સમજ્યા હા ભગત હા સ્વામી ગરીબ છે પણ વાત ક્યારેય છાની રહેતી નથી ઉપર છલ્લું ગરીબ થઈને રહેનારાને જો બધા રોકે ટોકે તો ભાગી જાય છે હાચો ગરીબ કોઈ દી ભાગે નહીં કારણ કે એ તો દિન જ હોય એને તો ખબર છે કે મારા આમ કાંઈ નથી એટલે એ ભાગે નહીં અને ઓલો હાચો ગરીબ હોય નહીં ઉપરથી એને ખબર છે કે ગરીબ થઈએ તો બધા કે કેવા નિર્માની ભગત છે બહુ નિર્માની સ્વામી બહુ નિર્માની ભગત છે પણ જ્યારે પછી આમ બરાબર બધા આમ દબાવે રોકવા ટોકવાનું શરૂ કરે એટલે ભાગે મહારાજ ક્યાંના અમે ઓળખીએ છીએ પાતાળથી લઈને વૈકુંઠ ધામ સુધી અમે દેખીને જોયું કે સંત પદના જેવું બીજું કોઈ પદ નથી ગુણાદિત્યાનંદ સ્વામી કે સાધુ જેવી તો કોઈ પદવી નથી આ છેલ્લી વાત છે ને મનમુખી એ મારા જાજી અમને કરી છે હા કારણ કે મનનું ધાર્યું તમે કેટલું કરી કરીને કરો તમારા પાસે તો મનનું ધાર્યું કરવું હોય ને તો એ સ્કોપ નથી કેટલું કરો કરો તો ખરા ગ્રહસ્થ મનનું ધાર્યું કરે પણ ઘરમાં ના કરી શકાય ક્યાં કરવું પડે મનનું ધાર્યું સત્સંગમાં સત્સંગમાં બધાના મનનું ધાર્યું થાય ઘરમાં કોઈનું મનનું ધાર્યું ના થાય ગમે એટલો તો કોમ્પ્રોમાઇઝથી જ ચાલવું પડે ઘરની અંદર પણ સત્સંગની અંદર મનનું ધાર્યું બધા જ કરી શકે ગ્રહી કરી શકે ને ત્યાગી કરી શકે તમે સત્સંગની અંદર અઠવાડિયા આવો કલાકો આવો એટલે એટલા કલાક મનનું ધાર્યું કરો અને અમે ચોવીસ કલાક અહીં હોઈએ એટલે અમારું વધારે થાય તમારું ઓછું થાય પણ મનનું ધાર્યું આપણે બધા સત્સંગમાં કરીએ છીએ ઘરમાં કોઈ મનનું ધાર્યું કરી ના શકે ત્યાં આગળ બધાય સમજે કે આરું આટલું છોડવું પડશે નહીં તો છોકરાને નહીં ફાવે આને નહીં ફાવે ઘરવાળાને નહીં ફાવે આમ થશે તેમ થશે ને આ બધા પી જાય ગળી જાય હમાઈ જાય બધું બધાને આવડી જાય હમાતા પીતા ડટાઈ જતા કપાઈ જતા વટાઈ જતા જ્યુસ થઈ જતા બધાને ત્યાં આવડે પણ સત્સંગની અંદર હું કંઈક છું મારી ગણતરી કેમ નહીં મને કેમ ના પૂછે આટલી મીટિંગ થઈ તો મને કેમ ના બોલાયો આપણને તો આપણે જ જાને આમ આલી એવું કરી નાખે છે આવા બધા પ્રશ્નો સત્સંગમાં જ થાય છે ઘરમાં કોઈ થતા નથી ઘરમાં ઓલું હવે આલી જેવું જ રાખતા હોય રાઈટ તો એ કહે ને તમારા ઘરવાળા બહુ ગરમ છે જ્યારે હોય ત્યારે તમને ઉતાર પડે પાંચ જણ વચ્ચે ના ના એ પણ તોય આમ તો છે ને એ તો ક્યારેક એનું મગજ એવું હોય ત્યારે જ બાકી તો મને ભાખરી રોટલી તરત જ હું બોલું તરત લાવી દે બોલો તમે ખરેખર હું તમને સાચી વાત કહું છું આ તો ક્યારેક એનું મગજ આમ હોય ને કેવું ઢાંકી દઈએ કેવું કોમ્પ્રોમાઈઝ કેવું ડટાઈ જવાનું હમાઈ જવાની ને પ્રેક્ટિસ અને સત્સંગની અંદર મને પૂછ્યું નહોતું મને જણાવ્યું નહોતું અમને તો બોલાવ્યા નહોતા અમને આમ કર્યું નહોતું આ બધું જ આપણું મનનું ધાર્યું કરવાના સ્વભાવનું કારણ છે મારામાં હોય તમારામાં હોય આપણે છાના ભગવાનથી વિમુખ છીએ આવું આપણે આપણી જાતને ટાઈટલ આપીને સમજી રાખવું જોઈએ જેનાથી સુધરાય નહીં તો સુધરાય જ નહીં ચાર વેદ અને સમગ્ર શાસ્ત્રોનો એક જ સિદ્ધાંત છે કે સરળ ચિત્તના સંત થવું જોઈએ તેવા સંત સૌથી મહાન છે જેવું ચિત્ત જેનું ચિત્ત સરળ ન હોય તેને ક્યારેય સંત ન જાણવા માટે તેવાને ક્યારેય માનવા જોઈએ નહીં કેમ જેનામાં ચિતની સરળતા ન હોય ત્યાં બિન પ્રયોજન ક્લેશ આવે છે એટલે તેને સંત માનવા નહીં ગુરુજીનો કેટલો સરળ સ્વભાવ જમાડવા બેઠો ને ગુરુજી ઠાકોરજી જમાડવા અને પથ્થરમાં માની લો કે ક્યારેક કોઈ બહુ આગ્રહપૂર્વક પીરસી દીધું હોય વધારે પડતું તો મૂકી રાખવું પડે એવું હોય ને તો એ બાજુનો સેવક સંત હોય નાનો એને પૂછે કે હું આટલું રાખું તો ચાલશે આવું પૂછે આવું કરું તો ચાલશે આવું પૂછે વ્યવહારનું કઈ હોય ને તો વ્યવહાર બધા એમની આજ્ઞા રહીને જ કરતા હોય તો વ્યવહારનું હોય તો જે વ્યવહારવાળો સાધુ હોય ને એને પૂછે કે આ વ્યવહારની અંદર આપણે આમ કરશું તો ચાલશે મને આવી ઈચ્છા છે પછી તમે લોકો જેમ નક્કી કરો એમ આમ કે કે સરળ ચિત ગુરુજીની અંદર જે સરળ ચિત્ત દેખાય ને એમના વ્યવહાર ને વર્તનની અંદર એ ગજબનું છે તમે બહુ સૂક્ષ્મ માર્કિંગ કરો તો તમને દેખાય કે નાના નાવા ધોવાથી માંડીને ખાવા પીવાથી માંડીને મોટામાં મોટા સંપ્રદાયના વ્યવહાર સુધી એમનું સરળપણું અતિશય છે એટલે સરળપણા ને ઘણી વખત ઘણા ભોળપણમાંય ખપાવી દેતા હોય અને ઘણા એમ એ ખપાવી દેતા હોય કે એમને નથી ખબર પડતી પણ એવા મોટાને બધી જ ખબર પડતી હોય એ છેતરાતા હોય તો જાણી જોઈને છેતરાતા હોય એ બનતા હોય તો જાણી જોઈને બનતા હોય એ કઈ મૂરખ ના હોય એ હજારોનું કલ્યાણ કરવું હોય ને એટલે સ્વામી કે ગધેડાને યાદ જોડીએ છે એમ જોડતા હોય પણ કાંઈ એને કશી ખબર ના હોય કે એને કશું ખબર નથી કારણ કેમ કરવો એવું હોતું નથી પણ મોટા હંમેશા છુપાઈને વર્તે છે પણ સરળ જે છે એ ચિતની સરળતા ન હોય એ સંત માનવા નહીં સંતોને હંમેશા સત્સંગમાં જ સુખ રહે છે જેને વિચારનું સમજણનું બળ રહેતું હોય તે ક્યારેય કોઈનાથી કચવાતા નથી એટલે મહારાજ કે ક્યારેય પણ કોઈ ક્યારેક આપણને રોકી ટોકી દે કંઈ કહી દે તો કચવાઈ ના જવું મોટા મના થું હશે મારા હિત અર્થે કીધું આજે નહીં કાલે કાલે કદાચ થવાનું હોય મને વેલો ચેતવી દીધો પણ કચવાઈ ના જવું સત્સંગ છોડીને જવાની ઈચ્છા ના કરવી મહારાજ આટલું કે છે કારણ કે મનનું ધાર્યું બહુ કરવાની ટેવ હોય અને કોઈ તોડાવે ત્યારે તરત જ એમ થાય કે મન મારો મિત્ર સત્સંગને છોડો પણ મનને ના છોડું આવું થાય માટે મહારાજ કે મનનું ધાર્યું છોડવું અને ભગવાનના મોટા પુરુષોને ભગવાનને સંતો ભક્તોને પ્રધાન રાખીને સરળ ચિત્તે સત્સંગ કરવો તો મહારાજ કે તમે મને વાલા થશો ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર સાગરના ચતુર્થપુરમાં લુના ખાચરને ગેર સત્સંગનો પ્રતાપ અને સંતનો મહિમા કહ્યો એ નામે અઢારમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ શ્રી નિજે શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ